હેલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને જણાવી દઉં એક શાનદાર અને સુરક્ષિત ગેમિંગ એપ વિશે, જેનું નામ છે રમી સર્કલ, જ્યાં તમે રમી ગેમ રમીને પૈસા જીતી શકો છો. અને હા મિત્રો, રમી સર્કલ પર 1 કરોડથી પણ વધારે સક્રિય ખેલાડીઓ છે, જેમાં તમે રોકડ રમતો રમીને પૈસા જીતી શકો છો. અને આમાં ત્વરિત ઉપાડની પણ સુવિધાઓ છે, જેનો અર્થ થાય છે કે તમે તમારા જીતેલા પૈસા સરળતાથી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. રમી સર્કલ પર રમી ખૂબ જ સરળ છે અને આ તમારા ફોનમાં સાવ સ્મૂથ ચાલે છે, જે તમે જાતે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, હવે તમે રાહ કોની જોઈ રહ્યા છો? ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી આ ગેમને ડાઉનલોડ કરો અને પહેલી વાર તમે પૈસા જમા કરો તો તમને મળશે 2000 સુધીનું વેલકમ બોનસ. તો હવે રમી સર્કલ રમો અને પૈસા જીતો. અને હા મિત્રો, આ ગેમમાં પૈસાનું જોખમ છે અને આની લત પણ લાગી શકે છે, તેથી તમારી જવાબદારી ઉપર રમવું. અરે પ્રકાશ, હવે તમે વધારે રડશો નહીં અને આમના કોઈ ઘરનાને બોલાવો તો આપણે આમની સ્મશાન વિધિની તૈયારી કરીએ. અરે સર, આનું આ દુનિયામાં મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. ઓહ, એવું છે? તો તમે જ આમને લઈ જશો ને? હા સર, હું જ લઈ જઈશ આને. પણ એ પહેલાં હું આ નિધિને મારા ઘરે મૂકતો આવું અને મારા પપ્પાને આ બધી વાતની જાણ કરતો આવું. હા સારું, જાઓ તમે ઘરે, ત્યાં સુધી હું અહીંયાની બધી તૈયારી કરી નાખું છું. કાળ જા કે રો કાટ કો મારો ગાંઠ થી છૂટી ગયો રે રે. કાળ જા કે રો કાટ કો મારો ગાંઠ થી છૂટી. એ ભાઈ પ્રકાશ, અલ્યા એક તો મોડું થાય છે ને વળી આ ઉબેટ પાછો ટાઈમ બગાડશે. અરે એ ભાઈ, શું વિચારે છે આમાય? શું થયું? કઈ નહીં, ચાલ. ઓ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને, ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને, હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે, હોઠ હસી રે. એક મિનિટ નિધિ, ચાલ આ મંદિરમાં જતા આવીએ. હે મારી માં, હું આજે તારો આભાર માનું એટલો ઓછો છે કે જે મેં તમારી પાસે માંગ્યું એ તમે મને આપી દીધું અને મારા પ્રેમની જીત કરાવી. પણ માં, હું આ મારી જીતથી બિલકુલ રાજી નથી. કાશ જે દિવસે હું તમારી પાસે મારી જાનુના જીવનની ભીખ માંગવા આવ્યો હતો એ દિવસે મેં મારા દોસ્તના જીવનની પણ ભીખ માંગી લીધી હોત તો આજે મારો દોસ્ત કિશન જીવતો હોત. માં, હું જેટલો પ્રેમ મારી જાનુને કરું છું ને એનાથી વધારે પ્રેમ, સાચું કહું ને તો, હું મારા દોસ્તને કરતો હતો. કેમ કે અમારી જાનુ મને મળી એના તો ફક્ત 2 જ વર્ષ થયા છે, પણ એ તો મારો લંગોટિયો યાર હતો માં. અને બીજી વાત, મારી જાનુ મને દિવસમાં ફક્ત 1/2 કલાક યા કલાક માટે જ મળવા આવતી હતી, પણ હું મારો બાકીનો આખો દિવસ મારા દોસ્ત કિશન સાથે વિતાવતો હતો માં. માં, મને મારા દોસ્ત વગર નહીં ચાલે, એની યાદ મને ડગલે ને પગલે આવશે. માં, હું આજે તમારી પાસે જે માંગવા જઈ રહ્યો છું એ મારી મૂર્ખામી છે, પણ
મેં સાંભળ્યું છે કે તમારામાં એટલી તાકાત છે કે જે મરેલાને પણ જીવતા કરી દે છે, તો હે મારી માં, હું આજે તમારી પાસે મારા દોસ્ત કિશનની ભીખ માંગુ છું માં, મને મારો દોસ્ત પાછો આપી દો માં, મને મારો દોસ્ત પાછો આપી દો। અરે પ્રકાશ, તમે હવે વધારે રડશો નહીં, ચાલો જઈએ ઘરે। અરે દીકરા, આવી ગયો ઘરે? ભગવાન માતાજી તમને હર પલ ખુશ રાખે। બેટા કેમ છે, તારી તબિયત સારી છે હો? અરે બેટા પ્રકાશ, શું થયું, કેમ તો અંદરથી રડતો એવું લાગે છે? અરે બેટા શું થયું, કઈ કહીશ મને? પપ્પા અરે બેટા શું થયું, કઈ કહીશ મને, કેમ આટલો બધો રડે છે? પપ્પા, જેની સાથે હું નાનપણથી લઈને અત્યાર સુધી રમતો આવ્યો છું ને, એ મારો દોસ્ત કિશન હવે આ દુનિયામાં નથી રહ્યો। હે, શું વાત કરે છે, ના હોય, શું થયું આને? પપ્પા મને માફ કરજો, મેં તમારાથી એક વાત છુપાવી હતી। ખબર છે મેં તમને કીધું હતું કે આ છોકરીની તબિયત ખરાબ છે, પણ પપ્પા ત્યારે આ છોકરીને બ્લડ કેન્સર હતું અને ડૉક્ટરે આને 15 દિવસ દાખલ રાખવાનું કીધું હતું, અને એમાં આ છોકરીની કંઈ જ ગેરંટી નહીં। અને 14મા દિવસે જ્યારે આ છોકરીનો રિપોર્ટ કરાયો અને જ્યારે આનો રિપોર્ટ આવ્યો, ત્યારે હું અને આ છોકરી બંને બેભાન હાલતમાં હતા। ત્યારે ડૉક્ટરે રિપોર્ટની વાત કિશનને કરી અને કીધું કે હવે આ છોકરી 1-2 દિવસની જ મહેમાન છે। અને આ વાત સાંભળીને કિશને ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે સર, આનો બીજો કોઈ ઈલાજ નથી। ત્યારે ડૉક્ટરે એને કીધું કે જો આમના શરીરનું બધું જ લોહી કાઢી નાખીએ અને કોઈ જીવિત માણસનું લોહી આમનામાં ટ્રાન્સફર કરીએ તો આ છોકરી બચી શકે એમ છે। અને ડૉક્ટરની આ વાત સાંભળીને કિશને એનો જરાય વિચાર ના કર્યો અને એના શરીરનું બધું જ લોહી આને આપી દીધું, અને મારા પ્રેમને જીત આપવા માટે કિશને એની બલી આપી દીધી। વાહ, માની ગયો આજે તારા દોસ્તને, તમારી આવી દોસ્તી જોઈને તો મારી આંખોમાં પણ આંસુ આવી ગયા। આના બધા કાગળિયા રેડી થઈ ગયા છે, હવે પ્રકાશ આવે ત્યાં સુધી કિશનની લાશની વ્યવસ્થા કરી દેવા દે। અરે, આનો હાથ નીચે કઈ રીતે પડ્યો? અરે, આનો તો શ્વાસ ચાલુ છે, ખરેખર આ તો ચમત્કાર થઈ ગયો। લાય તો પ્રકાશને ફોન કરવા દે તો ફટાફટ। આયો સર, બોલો। હેલો પ્રકાશ, ગજબ થઈ ગયું। શું થઈ ગયું સર? તમે પહેલા ફટાફટ દવાખાને આવો, પછી હું તમને બધી વાત કહું। ઓકે સર, હું આવ્યો 5 જ મિનિટમાં। અરે બેટા શું થયું? ખબર નહીં, ડોક્ટર મને દવાખાને બોલાવે છે, ફટાફટ હું આવું ત્યાં જઈને। અરે, આનો તો મેં એક્સિડન્ટ કરી નાખ્યો હતો, તો આટલો જલ્દી સાજો કઈ રીતે થઈ ગયો? લાય તો મને આની પાછળ જવા દેતો, આટલી ઉતાવળમાં જાય છે ક્યાં? ચાલો એ મારી સાથે।
તમે લોકો અહીંયા જ ઉભા રહેજો. બોલો ડોક્ટર સાહેબ, શું થયું? તમારો દોસ્ત કિશન હજુ જીવે છે. હે, શું વાત કરો છો? સાચું સર? હા, ખરેખર આજે તો ચમત્કાર થઈ ગયો. પણ પ્રકાશ, અત્યારે આ બધી વાત કરવાનો ટાઈમ નથી. કિશનનો શ્વાસ ચાલુ છે, પણ હજુ એ ભાનમાં નથી આવ્યા, અને આમને ભાનમાં લાવવા માટે આમના માટે એક ઇન્જેક્શન લાવવું પડશે. હા સર, બોલો જલ્દી, કયું ઇન્જેક્શન લાવવાનું છે? હું લેતો આવું. જો પ્રકાશ, 3 કલાકની અંદર એમને આ ઇન્જેક્શન આપી દેવું પડશે. ચાલો હું તમને ઇન્જેક્શન લખી દઉં, તમે લેતા આવો ફટાફટ. અને હા, ધ્યાન રાખજો, ફક્ત 3 કલાકનો ટાઈમ છે. બેટા, તને આમ ડાયરેક્ટ મારવાની મજા નહીં આવે. હવે હું તને તડપાય તડપાઈને મારીશ. તું જા તારા દોસ્તનું ઇન્જેક્શન લેવા, પણ તારા આવ્યા પહેલાં હું તારા દોસ્તને જ ઉઠાવી લઈશ, અને પછી આવજે એને બચાવવા, ત્યાં તને પણ પૂરો કરી નાખીશ. ચાલો એ અંદર. અરે કોણ છો તમે લોકો, અને કોનું કામ છે? જાઓ એ અંદર, જઈને ઉઠાવી આવો એને. અરે ઓય, શું છે તમને લોકોને, નીકળો બારે. અરે ડોક્ટર, ચૂપ થઈ જા, નહીં તો તારો ભેજો બહાર કાઢી નાખીશ. જાઓ એ તમે લોકો. છોડી દો એને. છોડી દેશું, પણ આનો દોસ્ત પ્રકાશ આવે ને તો કહી દેજે એને કે તે જેને મારે તો એ તારા દોસ્તને ઉઠાવી ગયો છે, અને જો એનામાં હિંમત હોય તો આવે આને બચાવવા. ચાલો એ લઈ લો આને આપણા અડ્ડે. લો ડોક્ટર સાહેબ, આ ઇન્જેક્શન આપી દો મારા દોસ્તને. અરે ડોક્ટર સાહેબ, કિશન ક્યાં છે? અરે પ્રકાશ, કોઈ ગુંડાઓ આવ્યા હતા અને એ તારા દોસ્તને ઉઠાવીને લઈ ગયા. શું, કોણ હતા એ? ખબર નહીં, પણ તમારો કોઈ દુશ્મન હતો અને કહેતો હતો કે પ્રકાશે મને મારીને બહુ મોટી ભૂલ કરી છે, અને જો એનામાં તાકાત હોય તો આવીને લઈ જાય એના ભાઈબંધને. અને પ્રકાશ, હવે ફક્ત 2 કલાકનો ટાઈમ રહ્યો છે. કઈ ફેર મેં તને જીવતો મૂકીને બહુ મોટી ભૂલ કરી નાખી, પણ આજે હું એ ભૂલ નહીં કરું. આજે તો તું ગયો. ડોક્ટર સાહેબ, હું આવ્યો થોડીક જ વારમાં. જો બકા, તને ઉઠાવવાનો મારો કોઈ મતલબ નહોતો, અને આમ પણ તું સાવ મરી ગયો છે, પણ મેં તને જે હાલતમાં ઉઠાવ્યો છે એ વિચારીને તારા દોસ્તની શું હાલત થતી હશે, મને તો એ વિચારીને જ આનંદ થાય છે. મારા દોસ્તને તો હું બચાવી લઈશ, પણ હવે તને મારાથી કોણ બચાવશે?
તું ચિંતા ના કર તું મારા યાર, હું તને કઈ જ નહીં થવા દઉં. ભલે પલટાઈ નાય દુનિયા રે સારી, ભલે પલટાઈ નાય દુનિયા રે સારી, નહીં ભૂલું હો યાર તારી યારી, દોસ્તારી દોસ્તી મન પ્રાણ થી સે પ્યારી, દોસ્તારી દોસ્તી મન પ્રાણ થી સે પ્યારી, જીવ ભલે જાય તું નહીં તારી યારી. અરે આ પ્રકાશને તો બહુ વાર થઈ અને એનો ફોન પણ નથી લાગતો. બેટા ચાલ તો મારી સાથે, કયું દવાખાનું હતું? હા પપ્પા ચલો. અરે શું વાત છે, આવી ગયા તમે? સુવડાવો એમને અહીંયા. ડોક્ટર સાહેબ જલ્દી આને ઇન્જેક્શન આપી દો. અરે પ્રકાશ, આમને ઇન્જેક્શન તો આપી દઉં છું, પણ થોડાક લોહીની જરૂર પડશે, શું તમે આપશો? અરે સર આ તો કંઈ પૂછવાની વાત છે, લઈ લો જેટલું જોતું હોય એટલું લોહી. ઓકે તો સુઈ જાઓ તમે અહીંયા. અરે બેટા શું થયું, કેમ તો અહીંયા સૂતો છે? અરે પપ્પા તમે, પપ્પા ખરેખર આજે ચમત્કાર થઈ ગયો, આપણો કિશન હજુ જીવે છે. હે શું વાત કરે છે, સાચું? હા પપ્પા, અને કિશનને ભાનમાં લાવવા માટે મારે થોડું લોહી એને આપવું પડશે, અને પપ્પા અત્યારે કિશન જોડે ટાઈમ બહુ ઓછો છે, એટલે તમે સાઈડમાં બેસો નહીં તો મોડું થઈ જશે. અને હા, સાઈડમાં બેસીને ભગવાનને દુઆ કરો કે કિશન જલ્દી ભાનમાં આવી જાય. અરે મારા યાર તું ભાનમાં આવી ગયો. શું થયું તું મને? તને કંઈ નહોતું થયું, તું ભગવાનને મળવા ગયો હતો, પણ એ ભગવાને તને પાછો મારી જોડે મોકલી દીધો છે. શું? હું કંઈ સમજ્યો નહીં. બેટોપા, તે અમારા પ્રેમ માટે તારો જીવ આપી દીધો હતો, પણ આ ડૉક્ટર અને ભગવાન માતાજીની દયાથી તારો જીવ પાછો આવી ગયો છે. ના હો, આમાં મારો કંઈ હાથ નહોતો, આમાં પૂરેપૂરો હાથ માતાજીનો હતો, એમને જ આ બધો ચમત્કાર કર્યો છે. અને ખરેખર પ્રકાશ, આજે હું તમને તમારા પ્રેમ માટે અને કિશન તમને તમારી દોસ્તી માટે દિલથી સલામ કરું છું. મેં મારી આ હોસ્પિટલમાં ઘણા બધા કેસ જોયા છે, પણ આવો કેસ જિંદગીમાં પહેલી વાર જોયો છે. થેન્ક યુ સો મચ સર, આજે હું તમારો આભાર માનું એટલો ઓછો છે કે તમે અમને આટલો સાથ આપ્યો. અને સર જો હવે તમારી રજા હોય તો અમે જઈએ, મારે આ બંનેને મંદિરે લઈ જવા છે. હા હા કંઈ વાંધો નહીં, હવે તમે જઈ શકો છો બિંદાસ. ઓકે સર, થેન્ક યુ. ચાલ કિશન, ચલો સર જઈએ. હો બાય. ઓકે બાય. વાહ માં વાહ, ખરેખર તમારી લીલા અપરંપાર છે. જે મેં સાંભળ્યું હતું કે મરેલા માણસો જીવતા થાય છે, પણ આજે તમે સાબિત કરીને બતાવ્યું માં. માં હું આજે બહુ એટલે બહુ જ ખુશ છું કે મારો પ્રેમ અને મારો દોસ્ત બંને મારી સાથે છે, અને આનું કારણ ફક્ત તમે જ છો માં, ફક્ત તમે જ છો. તો માં તમારી આવીને આવી દયા અમારા ઉપર હંમેશા રાખજો માં, હંમેશા રાખજો. હો તારા ચહેરાને સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું, તારો પ્યાર મળ્યો ને
જન્નત મળી ગઈ, તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ, તારો પ્યાર મળ્યો ને આ દુનિયા મળી ગઈ.